ગિરવાનો જોશ એન્ડ બ્રોસ નો ગેટ છે. ચાલો આપણે સાથે મળીને આ જોઈએ. આ છે જોશ એન્ડ બ્રોસ એક્સપો, જે બાણા રોડ ઉપર આવેલી છે, માંગરોળ બંદર ઉપર. જોઈ શકો છો આ બંને કામ કરી રહ્યા છે અને સૂકી મચ્છીને આ પોતે. ગુડ ઇવનિંગ. તો હું આવ્યો છું, જોઈ શકો છો પ્લોટની અંદર અને સૂકેલી મચ્છી છે. અહિયાથી માછલી પોછું જોશન બ્રોસના પ્લોટની અંદર અને તમને બતાવું અહીંનું આવી કઈ રીતે આ લોકો મહેનત કરે છે. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. ચાલો, તો તમે જોઈ રહ્યા છો કઈ રીતે આ લોકો બોક્સની અંદર માલ ભરે છે. આ ભાઈ જોઈ શકો છો. તો આ ભાઈ અત્યારે છે અને આ ભાઈ અત્યારે 15 વર્ષથી આ જગ્યા ઉપર કામ કરે છે. હોય છે પેટીઓ ભરવાનું, જે માછલીઓ તમને જે દેખાય છે એ આ ભાઈ આ કામ કરે છે. આની પ્રોસેસ હોય છે માછલીઓને સુકાવવાની, પ્લસ માછલીઓને પેટીમાં ભરવાની અને પછી બુલેરામાં ભરીને પહોંચાડવાની. ત્યાં આ લોકોની સાથે 40 જણા કામ કરે છે, આ માછલીઓને સુકાવવાની, પેટી ભરવાની. અભી તો આ જો અત્યારે આ લોકો તરકામાં આ માલ સુકાવી રહ્યા છે. એ લોકોને તડકો લાગી રહ્યો છે. આ બધા બહારથી આવે છે, આસામ છે, બિહાર છે, એ બધી જગ્યાએથી આ લોકો કામ કરવા માટે માંગરોળ બંદર ઉપર આવ્યા છે. તમે જોઈ શકો છો. તો આ છે મીઠું નમક, જે માછલીઓમાં નાખવામાં આવે છે જેથી કરીને એ બગડે નહીં. એ પેટીયું જે માછલીઓ આમાં ભરવામાં આવે છે. તો આ માછલીને પાણીમાં પલાળે છે જેથી કરીને એ ચોખ્ખી લાગે. સુકાવવાની પ્રોસેસ છે. એની મુલાકાત જોરદાર. તો આ લોકોની રસોઈ અહીંયા બને છે, તમને બતાવું. આ કાકા રસોઈ બનાવી રહ્યા છે. જોયો અને ડુંગળી ને એવી બધી છે, બટેટાને ચોખા બની રહ્યા છે. તમને બતાવું જમવાનું અત્યારે બનશે થોડીક વારમાં. જે સુધારેલું છે આ માછલી અલગથી બનાવ્યું છે, દાળ અને આ ભાત. અત્યારે આ લોકો અહીંયા એ લોકોને આરામ કરવા માટેની આ જગ્યા છે, તમે જોઈ શકો છો. અને એ બધી આ લોકોને સામાન અહીંયા હોય છે. આજની મુલાકાત જોરદાર રહી, આ લોકોને મળીને ખૂબ મજા આવી. કેમ કે આ લોકો છે બહારથી આવે છે, નેપાળ છે, બિહાર છે, એ બધી બાજુથી.